ಗಣಾಧ್ಯಕ್ಷಾಯ ಧೀಮಹಿ ಗುಣಶರೀರಾಯ ಗುಣಮಂಡಿತಾಯ ಗುಣೇಶಾನಾಯ ಧೀಮಹಿ ಗುಣಾತೀತಾಯ ಗುಣಾಧೀಶಾಯ ಗುಣಪ್ರವಿಷ್ಟಾಯ ಧೀಮಹಿ ಏಕದಂತಾಯ ವಕ್ರತುಂಡಾಯ ಗೌರೀತನಯಾಯ ಧೀಮಹಿ ಗಜೇಶಾನಾಯ ಬಾಲಚಂದ್ರಾಯ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ಧೀಮಹಿ ಚತುರಾಯ ಗಾನ ಪ್ರಾಣಾಯ ಗಾನಾಂತರಾತ್ಮನೇ ಗಾನೋತ್ಸುಕಾಯ ಗಾನಮತ್ತಾಯ ಗಾನೋತ್ಸುಕ ಮನಸೇ ಗುರು ಪೂಜಿತಾಯ ಗುರುದೈವತಾಯ ಗುರುಕುಲಸ್ಥಾಯಿನೇ ಗುರು ವಿಕ್ರಮಾಯ ಗುಹ್ಯ ಪ್ರವರಾಯ ಗುರವೇ ಗುಣಗುರವೇ ಗುರುದೈತ್ಯ ಕಲಕ್ಷೇತ್ರೇ ಗುರುಧರ್ಮ ಸದಾರಾಧ್ಯಾಯ ಗುರುಪುತ್ರ ಪರಿತ್ರಾತ್ರೇ ಗುರುಪಾಖಂಡ ಖಂಡಕಾಯ ಗೀತ ಸಾರಾಯ ಗೀತ ತತ್ವಾಯ ಗೀತ ಗೋತ್ರಾಯ ಧೀಮಹಿ ಗೂಢಗುಲ್ಫಾಯ ಗಂಧಮತ್ತಾಯ ಗೋಜಯ ಪ್ರದಾಯ ಧೀಮಹಿ ಾಯ ವಕ್ರತುಂಡಾಯ ಗೌರೀತನಯಾಯ ಧೀಮಹಿ ಗಜೇಶಾನಾಯ ಬಾಲಚಂದ್ರಾಯ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ಧೀಮಹಿ
ಸೃಷ್ಟಿಕರ್ತನಾದ ಗ್ರಂಥಾಂತರಾತ್ಮನೇ ಗೀತಲೀನಾಯ ಗೀತಾಶ್ರಯಾಯ રત્નો જોઈએ, માનેક જોઈએ, હે પાંચ જાતના ધાતુઓ જોઈએ, પણ આપણી પાસે જળ શક્ય છે એટલે જલાથી વાસ કરાવીશું, ધાન્ય શક્ય છે એટલે ધાન્યથી વાસ કરાવીશું, હે આપણી પાસે જે વસ્તુ શક્ય છે. ભગવાન ની આરતી ઉતારતા હોય એટલા ફૂલ લેવાનું ને ભગવાન ની આરતી ઉતારવાની. તારગને રાધી વદ્ય આયુર મેરાહા પુત્રવાદી રક્ષિણા ઇન્દ્ર ધ્યાધિવાદે રાજા મેરા દુધા દુરાય સ્મો આરતી ઉતાર્યા પછી ફૂલ નીચે મૂકી દો. માધવાય નમઃ. હસ્તમ રક્ષાલ્યમ. પ્રાણાયામ કરી જવાનો. તમારે બળદેવ કાકા એ પાણી પકડવાનું ને બધાએ હાથ હલકા રાખો. જલમાદાય માસાના મુત્તમે માઘ માસે કૃષ્ણ પક્ષે નવમ્યાયામ વિધૌ શ્રેષ્ઠ મંદવાસરે પ્રતિષ્ઠાંગત દેશ ભર્તાશ્ચ વિધર્તાશ્ચ વિધારયાઃ. ગણેશાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. ઓમ ગ્રેતે નસીતા મધુના. બળદેવ કાકાએ પકડવાનું. બધાએ હાથ હલકા રાખો. માસોત્તમે માસે સુભે માઘ માસે કૃષ્ણ પક્ષે નવમ્યાયામ આ મંદવાસરે સામન વિઘ્નાપિ રક્ષાઃ. ઓમ મા સામુદ્રસ્ય તવા પાકાયાગ્ને પારિપ્યાયામાસે. માનો દૂધે સુપે સહજારે ભૂમિ રે તથા પગે લાગવાનું છે. નમસ્કારાન સમર્પયામિ. નમસ્કારો. હવે ભાઈ જે મૂર્તિ છે પેલો હાર કાઢી નાખવાનો, અને ગણેશજીની મૂર્તિ એક બે કે બ્રાહ્મણ થઈ રહેજો. પુષ્પો એટલે ચામડાની વસ્તુ ના હોવી જોઈએ એટલું ધ્યાન રાખજો. ભગવાનની મૂર્તિ
બહેનો બહેનો બધા ત્યાંથી અહીંયા આવતા રહો, બહેનોની જરૂર નથી, બહેનો બધા થાળીઓ લઈને અહીંયા આવતા રહો, ભાઈઓ બીજા પણ જાઓ ત્યાં મૂર્તિઓ મૂકવા માટે, ઉપલા ખિસ્સાની અંદર મોબાઈલ હોય, પાકીટ હોય એ બધું કાઢી લેજો, કારણ કે તમારે અંદર તપેલામાં એકદમ નીચે હાથ મૂકવા પડશે, તમારા પહેરેલા કપડા પણ પલળવાના છે એવું માનીને ત્યાં જવાનું છે. જો ભાઈ અંદર મૂર્તિઓ મૂકવાની છે, બ્રાહ્મણ તમને કે એવી રીતે મૂકજો, છોડી ના દેશો અંદર પાણીમાં, તમારા કપડા પલરે તો પણ ધીમે રહીને અંદર ઠેક નીચે મૂકો.